વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય સાથે ખાસ વાતચીત કરી છે. તબિયત જણાવવા માટે વડાપ્રધાન મોદીએ તેમને ફોન કર્યો હતો. લોકડાઉન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે પોતાનો મત જાણવા માટેનો પણ આ એક પ્રયત્ન કર્યો. લોકડાઉનને કારણે કોરોનાની અસર ઓછી થાય તેવી પણ આ વાતચીતમાંથી માહિતી મળી રહી છે. સારા તેમને બસ મેં તો જરા કોરોના કોરોના ચાલે છે તે જરા નાનકે તને હાલ પૂછ્યો. કોણ બોલે છે? મારું નામ છે નરેન્દ્ર મોદી. હા સાહેબ, આવું કરવાનું નાયકા? ના ના સાહેબ, મજામાં. તમે જે પગલો લીધો છે ખૂબ સારો લીધો સાહેબ. આખા આટલા ઇન્ડિયાની એક અબજ 32 કરોડ માં આપણે ઓછામાં ઓછા ગ્રેડ નો છીએ. બચી ગયા, બચી ગયા. શું ચાલે સાહેબ? યાદ કર્યા તે પણ ખબર અંદર પૂછવા ફોન કર્યો. ના ના, એક દાડે આવો સારી છે. હું તો મારા ફોર્મ હાઉસ માં એક મહિનો રહી આવ્યો બનાસકોટા. ડિઝન નું સારું સારું. અત્યારે તો 6 કિલોમીટર રોજ ફરું છું ને. મારો પૌત્ર તો વેપાર કરે છે અમદાવાદ ઊંઝા, અને ગૌરંગ જય એક ફોર્મ અંબારે છે. બરોબર, ચાલો સારું સારું સારું. તબિયત સાચી આખા હિન્દુસ્તાનની. ખૂબ આત્મીય રીતે તેમણે વાતચીત કરી હતી. શરૂઆતમાં નારણ કાકા તેમને ઓળખી પણ ન શક્યા કે આખરે કરોડોની જનતા વચ્ચે આખરે તેમને નરેન્દ્ર મોદી કેવી રીતે યાદ કરી શકે તેવી તેમને આશંકા લાગી, અને તેથી તેમણે સામેથી જ પૂછી લીધું કે આપ કોણ બોલો છો. પરંતુ આખરે નરેન્દ્ર મોદીએ પોતાની ઓળખ આપી તો ખૂબ જ તેઓ આનંદિત થઈ ઉઠ્યા, અને સાથોસાથ એ પણ કહ્યું કે આખરે કોરોનાગ્રસ્ત આ પરિસ્થિતિની અંદર આખરે લોકડાઉનને કારણે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, આપણે બચી ગયા તેવી પણ એક આનંદ સાથે તેમણે વાતચીત નરેન્દ્ર મોદી સાથે કરી હતી. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીએ આખરે નારણ કાકા સાથે જે રીતે વાતચીત કરી હતી તે પરથી સમગ્ર રીતે કોરોનાગ્રસ્ત માહોલ જાણવાનો પણ પ્રયત્ન કર્યો, અને ખાસ કરીને અંગત રીતે પણ નારણ કાકાના હાલચાલ પૂછ્યા. આપણે જણાવીએ કે અત્યારે નારણ કાકાની ઉંમર 83 વર્ષની છે, અને તેમને ફોન કરીને તેમના ખબર અંતર વડાપ્રધાને પૂછ્યા હતા.